अस्सलाम वालेकुम, गुड मॉर्निंग बाळको। आज आपणे धोरण 3 मां गणित गम्मत विषय शीखवाना छे। बाळको, तमे जाणो छो के आपणे एक नवुं प्रकरण शीखी रह्या छे। ठीक छे, हुं अहींया तमने स्वाध्यायपोथी कार्य करवा आपी नथी रही। बाळको, स्वाध्यायपोथी मां जे लेखन कार्य छे ते फक्त अने फक्त मैं तमारी समझूती माटे लीधु छे। ठीक छे, तो हूँ जे कहूँ ते प्रमाणे आपणे कार्य करीशु। चालो शुरू करिए। आपणे ध्यान आपो, प्रकरण 3, आपो अने लो। आपो एटले के आपवो, लो एटले के लई लेवो। ठीक छे, चालो। आपणे काले शुं जोई गया, कोईने ख्याल छे? આપણે જોઈ ગયા ને, દર્શાવ્યા મુજબ સરવાળો કરો, એક ઉદાહરણ પરથી આપણે સરવાળા કર્યા। ઠીક છે, તો આજે આપણે એ જ પ્રમાણે બાદબાકી કરીશું। તો ચાલો શરૂ થઈ જાઓ સમજૂતી મેળવવા માટે। હું ફરીથી કહું છું કે આ સ્વાધ્યાયપોથીનો ઉપયોગ મેં તમારી સમજૂતી માટે લીધો છે। ઠીક છે, સમજૂતી તમને આપવા માટે હું આ સ્વાધ્યાયપોથીના કાર્યનો ઉપયોગ કરી રહી છું। બાળકો, અહીંયા હું તમને સ્વાધ્યાયપોથી કાર્ય નથી કરાવી રહી। ઠીક છે, સ્વાધ્યાયપોથી કાર્ય આપણે પાછળથી કરીશું, કારણ કે આપણા 2 ચેપ્ટર બાકી છે ને, પહેલો અને બીજો, મને બરાબર યાદ છે। ઠીક છે, તો તમે ફક્ત આજે સમજૂતી મેળવો। ઠીક છે, શરૂ કરીએ। દર્શાવ્યા મુજબ બાદબાકી કરો, ઉદાહરણ આપેલ છે। જુઓ બાળકો, હવે તમારે ફક્ત ધ્યાન આપવાનું છે। ફરીથી અહીંયા 1 થી લઈને 100 સુધીનું કોષ્ટક છે, દેખાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। 10 પછી 10માં 10 ઉમેરો, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100। આમ 1 થી 100 સુધીના અંકો અહીંયા તમને કોષ્ટકમાં આપવામાં આવ્યા છે। મારે શું કરવાનું છે? તો આપણે પહેલાં ઉદાહરણ પરથી સમજીએ। નંબર 1 જુઓ, નંબર 1 શું દેખાય છે? 60 - 7, જવાબ શું છે? 53। મને 60 આપવામાં આવ્યા છે, મારી પાસે 60 અંકો છે, મારે તેમાંથી 7 બાદ કરવાના છે। તો જુઓ, અહીંયા 7 બાદ કર્યા છે 60માંથી, 1, 2, 3, 4, 5, 6, 7, તો મને કયો અંક મળ્યો? 53, બરાબર। હવે જુઓ નંબર 2, 32માંથી 8 બાદ કરવાના છે। 32 ક્યાં દેખાય છે બાળકો? આ રહ્યો, 32 દેખાય છે ને, 32માંથી 8 બાદ કરવાના છે। તો 32માંથી પહેલાં હું 1 બાદ કરીશ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 બાદ કર્યા તો મને શું મળ્યું? કયો અંક મળ્યો? 24, એટલે કે 24 મારો જવાબ। 32 અંકો હતા મારી પાસેથી, તેમાંથી મારે 8 બાદ કરવાના છે। તો 32માંથી સૌપ્રથમ 1 બાદ કરીશ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 અંક કાપ્યા પછી મને કયો અંક મળ્યો? 24। હું અહીંયા શું લખીશ બાળકો? 24 આ પ્રમાણે લખીશું, મારો જવાબ આવ્યો 24। હવે જુઓ નંબર 3, 85માંથી મારે કેટલા બાદ કરવાના છે? 9, 85 ક્યાં છે? આ રહ્યો, 85 અંક છે, તેમાંથી 9 અંકો બાદ કરવાના છે। તો કરીએ, કાપી નાખીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, મને કયો અંક મળ્યો? 76, એટલે કે મારો જવાબ શું આવ્યો? 76, 7 - 6 = 76, બરાબર। પછી જુઓ, 73માંથી 6 બાદ કરવાના છે, 73 અંક ક્યાં છે? આ રહ્યો, 73માંથી 6 બાદ કરો, તો 1, 2, 3, 4, 5, 6, 6 અંક બાદ કર્યા મેં, તો મને કયો અંક મળ્યો? 6 - 7 = 67, બરાબર। હવે જુઓ, 41માંથી 12 કોણ કાઢશે? કહો તો 41 ક્યાં છે? આ રહ્યો, પછી તેમાંથી 12 અંક કાઢી નાખો, તો 1
બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર. મને કયો અંક મળશે? ઓગણત્રીસ. તમારે અહીંયા ઓગણત્રીસ લખવાનો રહેશે. પછી જુઓ કયો અંક છે? બાવન ઓછા ચૌદ. બાવન ક્યાં છે? આ રહ્યો. તેમાંથી ચૌદ અંક આપી નાખો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ. તો મને કયો અંક મળશે? આ અંક મળશે, આડત્રીસ. તે મારે અહીંયા લખવાનું રહેશે. હવે જુઓ નંબર સાત. સત્તર ઓછા ત્રણ. સત્તર ક્યાં છે? આ રહ્યો. સત્તરમાંથી ત્રણ અંક બાદ કરી નાખો તો એક બે ત્રણ. કયો અંક મળ્યો? ચૌદ. હું અહીંયા ચૌદ લખીશ, બરાબર. પછી છે અઠ્ઠાવીસ ઓછા અઢાર. બગડ આઠળ અઠ્ઠાવીસ ક્યાં છે બાળકો? આ રહ્યો. તેમાંથી અઢાર અંકો કાઢવાના છે. તો જુઓ આ અઠ્ઠાવીસ, તેમાંથી અઢાર અહીંયાથી ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર. તો મને કયો અંક મળશે? દસ. ખ્યાલ આવ્યો? આ તો આપણો કોષ્ટક પ્રમાણે જવાબ આવ્યો. અને બાદબાકી આમ કરી શકાય. આઠમાંથી આઠ જાય તો શૂન્ય, બેમાંથી એક જાય તો એક. દસ મળી ગયો મને, ખ્યાલ આવ્યો? બાદબાકી આ પ્રમાણે કરવાની છે, પણ કોષ્ટક પરથી આપણે આ બાદબાકી મેળવીશું. પછી સત્તાણું છે, સત્તર તમારે કરવાના રહેશે. અને જુઓ નવ્વાણુંમાંથી પાંચ બાદ કરો. નવ્વાણું કાં છે? અંક આ રહ્યો. નવ્વાણુંમાંથી પાંચ બાદ કરો તો એક બે ત્રણ ચાર પાંચ. મને કયો અંક મળ્યો? ચોરાણું. ચોરાણું શું છે? મારો જવાબ. બાળકો આ કોષ્ટક તમારે ફક્ત સમજવાનો છે, ઠીક છે? તમારે આ નોટમાં કે ચોપડીમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ હશે, નોટમાં તો નહીં હશે બાળકો, તો સ્વાધ્યાયપોથીમાં કે ચોપડીમાં તમારે સમજીને આ પ્રમાણે કરવાનું રહેશે. પણ કોષ્ટક તમારે ઉપયોગ કરવાનો છે. અહીંયા ફક્ત આ જે દાખલાઓ દેખાય છે બાદબાકીના, તે તમારે ગણિતની નોટબુકમાં લખવાના રહેશે, ઠીક છે? થેન્ક યુ.